धोरण पांच विषय अंग्रेजी। आज आप ग्रामर नो पॉइंट जोईशुं। तो आप जे ग पीरियड में यूनिट नंबर सिक्स सीम्पल पांच टेन्स कम्प्लीट करूत એમ આજે આપણે જોઈશું યુનિટ નંબર એટ કેન અને કેન નોટ। તો કેન એટલે શું કે શકવું, આપણે જે કાર્ય હોય જે ક્રિયા હોય એને કરી શકવા માટે સક્ષમ હોઈએ, બરાબર, શક્યતા હોય આપણે કે ના આપણે આ ક્રિયા કરી શકશું। જેમ કે તમે કોઈ ઝાડ ઉપર ચડી શકો, તો હું ઝાડ ઉપર ચડી શકું છું, હું ઝડપથી દોડી શકું છું, એટલે કેન એટલે કોઈ ક્રિયા કરવા માટે આપણે સક્ષમ હોઈએ ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ। અને હંમેશા એટલું યાદ રાખવાનું કે કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન મૂકીએ, એના પછી મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે, આપણે મુખ્ય ક્રિયાપદ જ મૂકવાનું। જેમ કે એક્ઝામ્પલમાં જોઈએ આઈ, જો આઈ એ આપણો શું છે, કરતા છે, કરતા પછી આપણે કેન મૂકીએ, કેન પછી હંમેશા મૂળરૂપ, મૂળરૂપ એટલે સિંગ, સિંગનું સિંગ જ મૂકીએ છીએ। આમાં એસ કે ઈએસ વાળું રૂપ કેવું આવશે, નહીં। આઈ કેન સિંગ એટલે હું ગાઈ શકું છું, યુ કેન જમ્પ તમે કૂદી શકો છો, જતીન કેન સ્વિમ જતીન તરી શકે છે। પછી છે કેન નોટ, કેન નોટનું ટૂંકું રૂપ થાય કાન્ટ, શું થાય કાન્ટ, એ કેન નોટનું ટૂંકું રૂપ છે। તમે કેન નોટ ના લખી શકો તો કાન્ટ લખી શકો, બરાબર। એક્ઝામ્પલ તરીકે અ બર્ડ ખાલી જગ્યા ફ્લાય, હવે જે પક્ષીઓ હોય એ ઉડી શકે કે ના ઉડી શકે, તો ઉડી શકે, તો એની માટે શું વાપરીશું, કેન। હવે અ ડોગ ખાલી જગ્યા ફ્લાય, હવે જે આ કૂતરું છે ઉડી શકે તો ના ઉડી શકે, તો આપણે ખાલી જગ્યામાં શું વાપરવાનું, કેન નોટ, પડી ખબર। એક્ઝામ્પલ આપણે જોઈએ, કે રાધા કેન સિંગ, હવે આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો આ કેન છે આગળ આવી જાય, રાધા પાછળ જતું રહે, અને સિંગનું મૂળરૂપ। હવે હકાર વાક્ય બનાવીએ તો યશ રાધા માટે વાપરીએ શી, છોકરીનું નામ છે તે માટે, યશ શી કેન સિંગ, કે હા તેણી ગાઈ શકે છે। અથવા ટૂંકા રૂપમાં લખીએ તો યશ શી કેન। હવે એનું નકાર વાક્ય બનાવીએ તો નો શી કેન નોટ, કે રાધા ગાઈ શકતી નથી। એક્ઝામ્પલ પહેલું જોઈએ આપણે, એમાં ધે કેન રન, આનું આપણે આ વિધાન વાક્ય છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો આ જે બીજા ક્રમે કેન છે એ પહેલા ક્રમે મુકાઈ જશે, અને પહેલો જે લેટર છે એ કેપિટલ મુકાશે, તો કેન આ જે પહેલા ક્રમે ધે છે બીજા ક્રમે જતું રહે, કેન ધે રન, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું ફરજિયાત। હવે આપણે હકારમાં ઉત્તર આપવાનો છે, એટલે યસમાં ઉત્તર આપીશું યસ ધે કેન, નકારમાં આપીએ તો નો ધે કેન નોટ, એવી જ રીતે બીજું સેન્ટેન્સ જોઈએ, મોહન કેન ડ્રો અ પિક્ચર્સ, આનું પ્રશ્નાર્થ વાક્ય કેન પહેલા ક્રમે આવી જાય, પહેલા ક્રમે મોહન છે બીજા ક્રમે આવી જાય,
કેન મોહન ડ્રો પિક્ચર્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં ઉત્તર આપો. યસ મોહન માટે શું વપરાય? હી. યસ હી કેન. નકારમાં આપો તો નો હી કેન નોટ અથવા કાન્ટ. નંબર થ્રી, મિહિર કેન હેલ્પ મી. તો કેન મિહિર હેલ્પ મી? તો યસ મિહિર માટે વપરાય હી. યસ હી કેન. નકારમાં નો હી કેન નોટ અથવા કાન્ટ. પછીનું સેન્ટેન્સ છે, નેહા કેન ટીચ મીતા. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે. કેન નેહા ટીચ મીતા? હકારમાં યસ શી કેન. નકારમાં આપો તો નો શી કેન નોટ, બરાબર, અથવા કાન્ટ. હવે આપણે આગળની એક્ટિવિટીઝ જોઈએ. કેન અને કેન નોટ વડે ખાલી જગ્યા પૂરો. કેન અને કેન નોટની ખાલી જગ્યા પૂરવાની છે આપણે. જે વસ્તુ કરી શકે એમાં કેન લખવાનું, જે વસ્તુ ક્રિયા તમે કરી શકતા નથી એના માટે આપણે કેન નોટનો યુઝ કરીશું. એક્ઝામ્પલ આપેલું છે તમારે. અ ક્રો ખાલી જગ્યા ફ્લાય. હવે ક્રો કાગડો ઉડી શકે ને, તો કેન લખવાનું, બરાબર. હવે ઈટ ખાલી જગ્યા સ્વિમ, તે તરી શકે કાગડો? તો ના, તો અહીંયા લખવાનું કેન નોટ. એવી જ રીતે પહેલું, અ ફિશ ખાલી જગ્યા સ્વિમ, જે માછલી છે તરી શકે? તો હા, તો શું લખીશું? કેન. ઈટ ખાલી જગ્યા ફ્લાય, તે ઉડી શકે છે માછલી? તો નથી ઉડી શકતી, તો કેન નોટ. નંબર ટુ, એન એલિફન્ટ ખાલી જગ્યા જમ્પ. જે એલિફન્ટ છે, હાથી છે, એ જમ્પ કરી શકે છે? તો કેન, બરાબર. ઇટ રન દોડી શકે, તો કેન નોટ. એવી જ રીતે આ ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આ તમારે હોમ લર્નિંગ કરવાનું છે, બરાબર. એટલી ખાલી જગ્યા તમારા જાતે પૂરવાની છે. છ ખાલી જગ્યા આપી છે, બધું હું કરાવીશ તો તમે કશું જાતે કરો નહીં. એટલે કેન, હું એ તમને સમજાવી દીધું શું કરી શકે અને શું ના કરી શકે. એ માટે કેન અને કેન નોટનો ઉપયોગ કરીને તમારે આ હોમવર્કની ખાલી જગ્યા લખવાની. હું ચેક કરીશ તમારું, બરાબર. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું આ ખાલી જગ્યા બધાની ચેક કરીશ. હવે પ્રશ્ન નંબર બે જોઈએ આપણે. નીચેના પ્રશ્ન વાંચો, યસ અને નોમાં ઉત્તર આપો. એક્ઝામ્પલ આપેલું છે, કેન વી કુક? તો પહેલો હકારમાં આપવાનો, તો યસ વી કેન. વી અને કેન, કુક નીકળી જાય, બરાબર. નકારમાં આપો તો નો વી કેન નું કેન નોટ કાન્ટ, બરાબર. એટલે હકારમાં ઉત્તર આપવાનો છે અને નકારમાં પણ ઉત્તર આપવાનો છે. કેન જયસિંઘ? તો પહેલાં હકારમાં આનો ઉત્તર આપીએ, તો યશ. હવે જુઓ, જય આપેલું છે. જય એટલે છોકરો. છોકરા માટે આપણે શું વાપરીએ છીએ? તો હી. યસ હી કેન, છેલ્લે ફૂલ સ્ટોપ. નકાર જોઈએ તો નો હી કાન્ટ. કાન્ટ અથવા તમે કેન નોટ પણ લખી શકો. આ કેન નોટ છે એનું ટૂંકું રૂપ થાય કાન્ટ. સેકન્ડ, કેન ધે કમ ઇન?
पहला हकार में आपीए यस ऊपर धे लखेलू छे एटले एनू ए धे कैन छेले फुल स्टॉप। नकार में आपीए नो दे कांट। नंबर थ्री कैन हर्ष ड्राइव अ कार यस हर्ष माटे वापरीशू ही कैन। नकार में आपीए नो ही कांट छेले फुल स्टॉप। नंबर फोर कैन मीता ड्रो अ रंगोली तो यस मीता माटे छोकरी छे एटले शी कैन। नकार में नो शी कांट। फाइव कैन द बॉयज प्ले फूटबॉल तो यस हवे जुओ ध बॉयस हवे केटला एम कहसे के ही आवे तो ही ना आवे अहीं बॉय होत तो ही लगता पण अहीं बॉयज बहुवचन छे एक थी वधारे छोकराओनी वात करी छे एटले ही सी अने ईटनू बहुवचन थाय धे तो आपणे अहीं लखीशुं धे कैन। नकार में नो धे कांट। पछी लखीए कैन वी गो होम तो यस वी कैन। नकार में नो वी कांट। પછી છે કેન વિનય કમ ફોર ધ પિકનિક યસ વિનય માટે હી કેન। નકારમાં નો હી કાન્ટ। નંબર એટ કેન ધ ચિલ્ડ્રન સ્લીપ તો યસ ધે कैन। नकार वाक्य नो दे कांट। नंबर नाइन कैन अमर ओपन द डोर तो यस अमर माटे ही कैन। नकार वाक्य बनाओ नो ही कांट। પછી આપેલું છે દસમું કેન રીટા આયરન ધ ક્લોઝ યસ રીટા છોકરીનું નામ એટલે શી કેન। નકાર વાક્ય નો શી કાન્ટ। અગિયારમું છે કેન વી સ્વિમ तो यस वी कैन। नकार वाक्य नो वी कांट। बारमू कैन द वुमन बाय सारीज यस હવે જુઓ અહીંયા વુમન આપેલું છે વુમન એકવચન છે કે બહુવચન તો એમ એન આવે તો એકવચન અહીં એમ એન છે બહુવચન એટલે ધે કેન નો ધે કાન્ટ। Can you read Sanskrit? तो यस यूनु शू थी जाए आई कैन नो आई कांट।
પછી છે કેન નીલમ રાઇટ અ લેટર? યસ, નીલમ એટલે શી કેન. નકાર વાક્ય નો શી કાન્ટ. પંદરમું, કેન ધ સ્ટુડન્ટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી? યસ, ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે ધે કેન. નકાર વાક્યમાં નો ધે કાન્ટ. કેન વી સ્ટડી? યસ વી કેન. નો વી કાન્ટ. હવે જે 17, 18, 19 અને 20 એ તમારું હોમવર્ક. આ ચારે તમારે આને આગળની ખાલી જગ્યા જાતે કરવાનું, બરાબર? એ તમારું હોમવર્ક. હવે આપણે યુનિટ નંબર 9 જોઈએ, બાજુમાં છે તમારે. વોકેબ્યુલરી આપેલી છે, અવર હેલ્પર્સના નામ છે. અવર હેલ્પર્સ એટલે એનું ગુજરાતી થાય આપણા વ્યવસાયકારો. એટલે જેમ કે કોઈ શિક્ષક છે, ડૉક્ટર છે, જે કામ કરે, બરાબર, વ્યવસાયકાર છે, એના તમારે સ્પેલિંગ એનું ગુજરાતી યાદ કરવાનું છે અને તે શું કામ કરે છે અને ક્યાં કામ કરે છે એ કરવાનું છે. પહેલું આપેલું છે તમારે, આપણે જોઈએ. તમારે આ સ્પેલિંગ યાદ કરવાના છે, એકવાર નોટબુકમાં લખવાના છે. કેટલી વાર? એકવાર. પહેલાં આપણે એક એક વાર હું તમને સમજાવી દઉં. જુઓ, પહેલો સ્પેલિંગ છે ટીચર, TEACHER, ટીચર એટલે શિક્ષક. સેકન્ડ ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર એટલે ડૉક્ટર. નંબર 3 નર્સ, NURSE, નર્સ એટલે નર્સ. નંબર 4 એન્જિનિયર, ENGINER, એન્જિનિયર એટલે ઇજનેર. લોયર, LAWYER, લોયર એટલે વકીલ, મારી સાથે બોલતા જજો. ફોટોગ્રાફ, PHOTOGRAPHER, ફોટોગ્રાફ એટલે ફોટો પાડનાર. ડાન્સર, DANCER, ડાન્સર એટલે નર્તક, નૃત્યકાર. સિંગર, SINGER, સિંગર એટલે ગાયક. પેઇન્ટર, PAINTER, પેઇન્ટર એટલે ચિત્રકાર. પ્લેયર, PLAYER, પ્લેયર એટલે ખેલાડી. પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. પોલીસમેન, POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. વોશરમેન, WASHERMAN, વોશરમેન એટલે ધોબી. મિલ્કમેન, MILKMAN, મિલ્કમેન એટલે દૂધવાળો. POTTER, પોટર એટલે કુંભાર. પોર્ટર, POR TER, પોર્ટર એટલે મજૂર. ધ્યાન રાખજો, આ બંનેના સ્પેલિંગ અલગ છે. આ પોર્ટર છે અને આ પોર્ટર છે, બરાબર.
बारबर BARBER बारबर एटले हजाम वाळंद FARMER फार्मर एटले खेडूत TAILOR टेलर एटले दर्जी कारपेंटर CARPENTER कारपेंटर एटले सुथार कोबलर COBBLER कोबलर एटले मोची ड्राइवर DRIVER ड्राइवर एटले ड्राइवर CONDUCTOR कंडक्टर एटले कंडक्टर गार्डनर GARDENER गार्डनर एटले माळी होकर HAWKER होकर एटले फेरियो गोल्डस्मिथ GOLDSMITH गोल्डस्मिथ एटले सोनी ब्लैकस्मिथ BLACKSMITH ब्लैकस्मिथ एटले लुहार ग्रोशर GROCER ग्रोशर एटले गांधी मेशन MASON मेशन एटले कड़ियो बराबर जी हवे आज 29 नाम हता ये अपना व्यवसायकारों नाम छे अवर हेल्पर्स अपना मददनीशो बराबर जे आपने मदद करे छे तो हवे तमारे एवं पण पूछे आ तमारे स्पेलिंग ने गुजराती याद तो करवाना ज छे परंतु जे हेल्पर छे शू काम करे अने प्लेस ऑफ वर्क तेमना कामनू स्थळ एना पण स्पेलिंग याद करवाना छे जो हेल्पर एटले मददनीश अथवा व्यवसायकार बराबर वर्क एटले काम अने प्लेस ऑफ वर्क कामनू स्थळ एमनू कामनू स्थळ क्यां छे तो आपणे जोईए पहलू जे टीचर छे शिक्षक એ શું કામ કરે તો ભણાવવાનું કામ કરે બરાબર શિક્ષણ આપે તો થાય ટીચિંગ TEACHING હવે તેમના કામનું સ્થળ ક્યાં છે તો શાળા છે બરાબર સ્કૂલ SCHOOL સેકન્ડ છે ડૉક્ટર ડૉક્ટર શું કામ કરે તો बीमार हो ए व्यक्ति नी सारवार करे मेडिसिन आपे बराबर तो अहीं लखेलू छे गिविंग मेडिसिन दवाओ आपे GIVING MEDICINES हवे तेमना कामनू स्थळ तो दवाखानू हॉस्पिटल HOSPITAL नंबर 3 छे फार्मर फार्मर शू काम करे फार्मर एटले खेडूत तो खेती करे FARMING क्या काम करे तो खेतर में FARM फार्म टेलर एटले दर्जी दर्जी शू काम करे तो कपड़ा सीवे शिवण काम STITCHING क्या करे तेमनू स्थळ तो शॉप SHOP शॉप एटले दुकान પછી છે પોટર પોટર એટલે કુંભાર કુંભાર શું કરે માટલા બનાવે તો મેકિંગ પોટ્સ MAKINGPOTS ક્યાં તો હાઉસ ઘરમાં HOUSE લોયર લોયર એટલે વકીલ વકીલ શું કરે ખટલા લડવા બરાબર એટલે કેસ લડે બરાબર તો ફાઇટિંગ કેસીસ FIGHTINGCASES
क्या तो अदालत में कोर्ट में COURT. नंबर 7 एंजीनियर एंजीनियर एटले इजनेर इजनेर शू काम करे तो मापणी करे स्केलिंग करे बराबर तो SCALING क्या तो एनी ऑफिस में OFFICE. पछी से फ्रूट सेलर जे फल वेचे ते ए शू करे काम तो फल वेचे बराबर तो सेलिंग फ्रूट्स SELLING FRUITS तो क्या वेचे तो बजार मा तो मार्केट MARKET. नंबर 9 कोबलर एटले मोची है मोची शू काम करे तो पगरखा समा करे बराबर तो मेंडिंग शूज MENDINGSHOES क्या तेनी दुकान मा शॉप मा SHOP. पछी से गार्डनर माड़ी GARDENER माड़ी शू करे तो छोड़ ने पानी पाओ पानी नाखे तो वॉटरिंग प्लांट्स WATERING PLANTS तो क्या तो एना बगीचा मा गार्डन GARDEN. पछी से पोस्टमैन एटले टपाली टपाली शू करे तो पत्रो जे लेटर आवेला होय संदेश आवेला होय एने पहुंचाड़े तो डिलीवरिंग लेटर्स DELIVERING LETTERS क्या तो टपाल कचेरी मा पोस्ट ऑफिस मा POSTOFFICE. पछी से पोलिसमैन पोलिसमैन शू करे तो कायदो जाड़वे पोलिशिंग करे POLICING क्या तो तेना पोलिस स्टेशन मा POLICESTATION. पछी से प्लेयर प्लेयर एटले खिलाड़ी खिलाड़ी शू करे तो रमे प्लेइंग करे बराबर तो PLAYING क्या तो तेना मैदान मा प्लेग्राउंड मा PLAYGROUND. पछी जे आपेलू छे डांसर डांसर एटले नर्तक ए शू करे डांसिंग करे नृत्य करे नाचे DANCING क्या तो मंच ऊपर स्टेज STAGE. पछी सिंगर SINGER सिंगर एटले गायक गायक शू करे तो गाय सिंगिंग SINGING क्या ए पण मंच ऊपर STAGE. पछी आपेलू छे बारबर BARBER बारबर एटले वाळंद हजाम ए शू करे वाळ कापे कटिंग हेर CUTTING HAIR क्या तो तेनी दुकान मा शॉप. पछी आपेलू छे कारपेंटर कारपेंटर एटले सुथार सुथार शू करे तो फर्निचर बनावे बराबर तो मेकिंग फर्निचर MAKINGFURNITURE क्या तो एनी दुकान मा शॉप मा SHOP. पछी आपेलू छे ड्राइवर DRIVER ड्राइवर शू करे तो ड्राइविंग अ व्हीकल्स वाहन हंकारे वाहन चलावे बराबर एनी ड्राइविंग करे तो DRIVING AVHICLE क्या तो रोड ऊपर रस्ता ऊपर ROAD. तो विद्यार्थी मित्रों आपणे आजे बे यूनिट कम्प्लीट थया यूनिट नंबर 8 अने यूनिट नंबर 9. तो 8 मां तमने जे होमवर्क आपेलू छे अंदर ने अंदर करवानू बीजू जे यूनिट नंबर 9 छे वोकेब्युलरी ए तमारे नोटबुक मां सुंदर अक्षरे लखवानू तारीख वार लखीने 9
वोकेब्युलरी हेडिंग आपवानुं, पछी अवर हेल्पर्स आपणा मददनीशो व्यवसायकारो एना 1-29 नाम लखवाना, अंग्रेजी स्पेलिंग उच्चार अने गुजराती में अने स्पेलिंग गुजराती याद करवानुं छे। पछी एना नीचे हेल्पर वर्क अने प्लेस ऑफ वर्क मददनीश काम अने एमना कामनुं स्थळ ए पण लखवानुं छे। एमां गुजराती अने जे उच्चार छे नहीं लखो तो चालशे, अंग्रेजी स्पेलिंग लखी नाखजो अने एना स्पेलिंग याद पण करवाना छे। आ तमारुं होमवर्क।